કેમ છો બાળકો? મજામાં? હા, તમે બધું ફ્રૂટ શીખી ગયા, શાકભાજી શીખી ગયા, પ્રાણીઓ શીખી ગયા. આજે હું તમારે કેવી રીતે સીધું ચાલવાનું છું. તમે સ્કૂલમાં હતા તો તમે ચાલો છો બરાબર, તમે પ્રાર્થનામાં લઈ જઈએ, નાસ્તામાં લઈ જઈએ, સ્કૂલ છૂટે સ્કૂલમાં આવો ત્યારે તમે કેવી રીતે ચાલો છો? સીધા લાઈનમાં ચાલવાનું હોય છે. દેખો, હું તમારે આજે સીધી લાઈનમાં ચાલીને દેખાડું. તમે આવો સ્કૂલમાં તો તમારે ટીચર એમ કહે છે કે એક લાઈનમાં સીધું ચાલવાનું. જો આ લાઈન દોરી છે ને, એના પર ટીચર સીધું સીધું ચાલે છે. તમે ઘેરે રમતા હશો ને તો એવું જ કરતા હશો. જો પાછું હવે સીધું સીધું આ લાઈન છે ને, એના પર જ ચાલી છે. જો સીધું સીધું જો ચલાય છે ને. આપણે સ્કૂલમાં એમ કહે છે કે તમે પાછળ હાથ બાંધીને ચાલો, એક લાઈનમાં ચાલો, એ બધું તમે સ્કૂલમાં આવો ને ત્યારે તમારે અમે શીખવાડીએ છીએ. જો પાછળ હાથ બાંધીને ચાલવાનું કે ત્યારે આપણે આમ પાછળ હાથ બાંધીએ છીએ, સીધું લાઈનમાં જવાનું. અને રાસ્તા હોલ કે નાસ્તા રૂમ સીધું સીધું ચાલે છે. દેખાય તમારે આમ સીધું સીધું લાઈનમાં ચાલવાનું. જો એની પાછળ દેખાય છે ને, પછી તમારે એક દિવસ હું કેવી રીતે વાતા ચૂકી ચલાય, ત્રાસાઈમાં ચલાય, એ હું તમારે દેખાડું. જો ટીચર ચાલે છે ને સીધા સીધા. પાછળ તમે નાસ્તા રૂમમાં જાઓ ત્યારે બી તમારે કહેવામાં આવે છે કે તમારે સીધું ચાલવાનું છે, હાથ બાંધીને. ક્લાસમાં જાઓ એટલે ખુરશી ખસેડો, પાછો બેસો. જ્યારે ઊભા થાવ ને ત્યારે ખુરશી ખસેડીને પાછું ઊભું થવાનું હોય છે. આ એક શિસ્તતા છે તમારે, જે તમારે સ્કૂલમાં આવો ત્યારે શીખો છો. ઘરે પણ તમે રહો ત્યારે તમારે તમારું કામ જાતે જ કરવાનું. ખુરશી પર બેસો તો ખુરશી ખસેડવાની, પાછા ઊભા થાવ તો ખસેડવાનું, કપડાં જ્યાં ત્યાં નાખવાના ને પોતાની જગ્યાએ જ મૂકવાની. બરાબર છે? આ એક સીધું એક ચાલવાની વસ્તુ છે. બરાબર. હવે હું તમારે નવી વિડીયોમાં મળીશ.